નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ સાતમાના મેથ્સ વિશેનું ચેપ્ટર આઠમું રાશિઓની તુલનાના પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના ચેપ્ટરનો છે છઠ્ઠો પાઠ જેમાં શીખીશું આપણે રાશિઓની તુલનાના પાઠના વ્યવહારિક દાખલાઓ જો ચેનલ પર નવો વ્યક્ત ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો ગમે લાઈક શેર કરી દેજો પ્રશ્ન સાતમાના ચૌદમાં દાખલો છે કે વર્ગના ચાલીસ બાળકોમાંથી પંદર ટકા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે તો કેટલા બાળકોને ભીંજાવું ગમે એટલે કે સો ટકાએ ચાલીસ બાળકો છે ટોટલ બાળકો બરાબર હવે હવામાં પંદર ટકાને ભીંજાવું ગમે છે તેના બાળકો કેટલા છે આપણે ત્રિરાશી માંડીએ પંદર ગુણ્યા ચાલીસ છેદમાં આવશે સો એક ઉપરનું નીચેનું મીંડું રાત થઈ ગયું આપણે પાંચ ત્રણ પંદર પાંચ બે દસ પાંચ પાંચ રથ થઈ ગયા બે બે ચાર ભાગ લાવેલા બે બે રથ થઈ ગયા પડશે હોયદા કેટલા ત્રણ ગુણ્યા બે ત્રણ બે છ ત્રણ બે છ બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે ત્યારબાદ પંદરમો દાખલો છે એક ગામમાં ત્રીસ ટકા સ્ત્રીઓ ચાલીસ ટકા પુરુષો અને બાકીના બાળકો છે જો બાળકોની સંખ્યા બારસો હોય તો ગામની જે કુલ વસ્તી હોય ને શોધવાની છે બરાબર હવે ત્રીસ ટકા સ્ત્રીઓ હતા ચાલીસ ટકા પુરુષો બરાબર થાય સિત્તેર ટકા હવે સો ટકામાંથી આપણે સિત્તેર ટકા એટલે કે સ્ત્રી પુરુષો બાદ કરી દઈએ એટલે વધે કેટલા ત્રીસ ટકા તો ત્રીસ ટકા છે ને બાળકો છે બરાબર હવે ત્રીસ ટકા બાળકો છે એટલે ત્રીસ ટકા બાળકોએ એની વસ્તી કેટલી બાળકોની તો કે બારસો બાળકો થઈ તો સો ટકાએ કેટલા તેમાં ટોટલ વસ્તી આપને મળી જશે સો ટકાએ કેટલા સો ગુણ્યા બારસો છેદમાં આવશે ત્રીસ એક એક મિનિટ રદ થઈ ગયું ચાર ત્રણ બાર બરાબર ત્રણ ત્રણ રદ કરી નાખવા તો રદ થઈ જાય પણ આ મીંડું ક્યાં જશે આ ચારને આપી દેવાનું જી કે ચાલીસ સો ગુણ્યા ચાલીસ ચાર એકું ચાર પાછળ એક બે ને ત્રણ મીંડા તો ચાર હજાર લોકોની વસ્તી જાય ટૂંકમાં ચાર હજાર ટોટલ વસ્તી એ ગામની હોય ત્યારબાદ સોળમો દાખલો છે એક મતદાન ક્ષેત્રમાં વીસ હજાર મતદાર છે જેમાં સાઠ ટકા મત લોકોએ મતદાન કર્યું છે તો કેટલા લોકોએ મતદાન નથી કર્યું બરાબર હવે સૌ ટોટલ કેટલા છે પેલા ટોટલ સાહીઠ ટકાએ લોકોએ મતદાન કર્યું બરાબર તો આપણે પહેલાં એમ કરીએ કે સો ટકામાંથી સાઠ ટકા બાદ કરી નાખીએ એટલે કે ચાલીસ ટકા લોકોએ મતદાન કર્યું નથી હા સો ટકા એટલે મતદાર કેટલા તો કે વીસ હજાર મતદાર જેમાંથી ચાલીસ ટકા નથી મતદાન કર્યું તો ચાલીસ ટકા કેટલા મતદાર ચાલીસ ગુણ્યા વીસ હજાર છેદમાં આવશે હજાર સોરી સો આવશે સો આવશે આ ઉપરના બે મીંડા નીચેના બે મીંડા વેરત થઈ ગયા ચાલીસ ગુણ્યા બસો ચાર બે આઠ મીંડા કેટલા એક બે ને ત્રણ મીંડા ચાર બે આઠ ને મીંડા કેટલા એક બે ને ત્રણ તો આઠ હજાર લોકો છે એને મતદાન નથી કર્યું એવા લોકો છે બરાબર ત્યારબાદ દાખલા નંબર સત્તર અનિતા તેના માસિક પગારમાંથી પંદર ટકા બચત કરે છે જો અનિતા દર મહિને સોળ હજાર બચાવે તો પગાર કેટલો થાય આ પંદર ટકા હું છે એની બચત છે બચતના રૂપિયા પંદર ટકાએ કેટલા થયા તો કે છ હજાર રૂપિયા તો સો ટકાએ એનો ટોટલ પગાર થઈ જાય તો કેટલા રૂપિયા બરાબર સો ગુણ્યા છ હજાર છેદમાં આવશે પંદર

રૂપિયા કેટલા તો કે અઢાર હજાર રૂપિયા રેડી તો આપણે એક ભાગના કેટલા રૂપિયા થાય એ પેલા જાણવું પડે એક ગુણ્યા અઢાર હજાર છેદમાં આવશે નવ હવે નવ બે અઢાર થાય બધાને ખબર છે મીંડા એક બે ને ત્રણ હવે નવ નવ રદ થઈ ગયા એટલે કે એક ભાગના બે હજાર રૂપિયા થયા હવે પેલા મનુને કેટલા ભાગ તો મનુને બે ભાગ છે તો બે ગુણ્યા બે હજાર એટલે રૂપિયા થાય બે બે ચાર મીંડા એક બે ને ત્રણ ચાર હજાર રૂપિયા મનુને મળે બરાબર પછી કનુને કનુને ત્રણ ભાગ જઈ રહ્યા ક્રમમાં ત્રણ ભાગ તો ત્રણ ગુણ્યા બે હજાર ત્રણ બે છ પાછળ એક બે ત્રણ છ હજાર રૂપિયા કનુને મળે અને ધનુને એને ચાર ભાગ છે તો કે ચાર ગુણ્યા બે હજાર ચાર બે આઠ એક બે ને ત્રણ આઠ હજાર રૂપિયા થાય તો મનુને ચાર હજાર કનુને છ હજાર ધનુને આઠ હજાર મળે એનો સરવાળો આપણે કરીએ આઠ ને ચાર બાર બાર ને છ અઢાર એટલે અઢાર હજાર થઈ ગયા આપણે એટલે આપણે ત્યાં દાખલો પણ ચેક થઈ જાય સાચો છે ખોટો તો આતા વ્યવહારિક દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતના શીખતા રહો થેન્ક યુ આ બાર